બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ એસબીઆઈ બેંક દ્વારા ખેડૂતોને પાક ધિરાણ રિન્યુ કરી ના આપતા એસબીઆઈ બેંક સામે ખેડૂતોએ રોષ ઠાળવ્યો હતો, જેમાં ગામડાઓમાં રહેતા ખેડૂતોએ પાક ધિરાણ માટે વ્યાજવા રૂપિયા લાવીને પાક ધિરાણ ભર્યા હતા, પરંતુ પાક ધિરાણના પૂરતા પૈસા ના મળતા અને પાક ધિરાણની રકમ અને વ્યાજ પૂરેપૂરું ચૂકવી દીધું હોવા છતાં બેંક ખેડૂતોને થોડી જ રકમની લોન આપવાનું કહેતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે થરાદ પંથકના ગામડાઓમાં વસવાટ કરતા ખેડૂતોને પાક ધિરાણ માટે રોજ ધરમધક્કા ખાવા પડે છે, જેને લઈ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા. 2010 તારીખની મેં ફાઇલ તૈયાર કરી, 25 દાડા મેં ફાઇલને સહી સિક્કા કરી હતી. સહી સિક્કા કરીને કે દસી દી હું તમને ફોન કરશું. 10 દાડાના મેં બીજા 10 દાડા લાવવા આવ્યા. બીજા 10 દાડા લાવવા આવ્યા એટલે કે તું આ તને ટોકન આપી જો, આ ટોકન તો સોમવારનું આવશે. બીજું ટોકન આપ્યું, ત્રીજું આપ્યું, ચોથું આપ્યું, પાંચમું ટોકન હું આ બેંકમાં એક ખવારા 10 થી કરી અને 4 વાગ્યે એક ધારો બે હું તો મને કોઈ જવાબ મળતો નથી. આ સમયથી અમે અહીંયા આગળ બેંકમાં પોતાનું ક્રોપ લોન લીધેલી છે, એ પૈસા ભરી અને ઉપાડવા માટે આવેલા ત્યારે અમને અહીંથી બેંક દ્વારા જવાબ મળેલો કે અમે 5.5 લાખ રૂપિયાનું ક્રોપ લોન લીધેલું છે, એના છેલ્લા 15 દિવસથી આંટા ઉપર આંટા ખાઈએ છીએ. ત્યારે એ લોકો એમ કહે છે આજે કાલે આવો, આજે કાલે. એમના સ્ટાફના કમીના કારણે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈ અને હેરાન થાય છે. એક ખેડૂત પોતાના ઘરેથી નીકળે અને અહીંયા આવે એટલે મિનિમમ થરાદમાં 400-200-500 રૂપિયાનો ખર્ચો થતો હોય છે અને આખો દિવસ ધક્કા ઉપર ધક્કા ખાવા પડે છે. છોડો વાત એ, પણ અમે ધક્કા ખાઈને પણ કદાચ ભોગવી લઈએ, 5 દિવસ નીકળી જાય, પણ 5.5 લાખ રૂપિયા ભરેલા હોય અને એ એવું કે 2 વર્ષથી અમને રિન્યૂ કરીને આપતા હોય અને એ એવું કે તમને 2,40,000 રૂપિયા જ મળશે. અત્યારે ખેડૂતે માર્કેટયાર્ડમાંથી પૈસા વ્યાજે લાવી અને ભરવાની ગણતરી કરી હોય, 5 દિવસના વાયદે લાવ્યો હોય, એમાં 15 દિવસ ધક્કા ખવડાવતા હોય અને 5.5 લાખ લીધેલા છે, એના 2,40 આપતા હોય તો ખેડૂત કઈ જગ્યાએ કઈ રીતે પૂરા કરી શકે? અને આવા વૃદ્ધો હોય માણસો અને ઉચ્ચક પૈસા વ્યાજે લાવેલા હોય છે, જે મોટા વ્યાજે લાવી અને ભરવા પડતા હોય છે, છતાં એ પાછું રિટર્ન સમયસર મળી નથી શકતા. અને સરકારના સ્કેલ ઓફ ફાઇનાન્સના નિયમ પ્રમાણે તો 0% 3 લાખથી અંદર વ્યાજ હોય છે. જ્યારે 2 લાખને 25,000 ઉપાડેલા હોય તો પણ એનું 25,000 વ્યાજ આવે છે. કઈ રીતે તમે વ્યાજ ખેડૂતો પાસેથી આવી રીતનું લઈ રહ્યા છો? કઈ રીતે ખેડૂતનો આવી રીતે તમે એનઆઈ કરીને લૂંટી રહ્યા છો? અને આટલા વારંવાર ધક્કા ખાવા પડે છે બેંકમાં, કોઈ પણ સ્ટાફ વ્યવસ્થિત રીતે જવાબ આપી શકતો નથી. જે તો એ ઓલા સાહેબને મળો, પેલા સાહેબને મળો. અરે સાહેબ, ફાઇલો કાલે સવારે અહીંયા આપી બપોરે જઈએ છીએ, એ બપોરના 10 વાગે સવારના આવેલા હોય, 4-4 વાગ્યા સુધી ફાઇલ નથી મળતી. એ લોકો કેવી રીતે અમને જવાબ આપને? કોઈ સંતોષકારક જવાબ નથી આપતા અને વારંવાર ખેડૂતોને હેરાન કરે છે, વારંવાર હેરાન કરે છે. હું સરકારશ્રીને અપીલ કરીશ કે આવા સ્ટાફને બેંકની અંદર તમે કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને ન્યાયપૂર્વક અને પૂરેપૂરી સગવડ અને સવલતતા મળી રહે અને ખેડૂત હેરાન ના થાય એવું કરશો. મારે સાહેબ ફાઇલ મારી ફાઇલ ગોતતા નહીં, અને એક જોની ફાઇલ ગોતી કે તમને 30,000 રૂપિયા મળશે, મેં 2.5 લાખ રૂપિયા ભરેલા છે. અને મારે ગઈ સાલ 2019માં નવી ફાઇલ કરી છે, એમાં 2.5 લાખનું ધીરણ છે. 2 વર્ષથી હું 2.5 લાખનું વ્યાજ ભરું છું, તો મારી 20 દાડાથી નવી ફાઇલ ખોલતા નહીં. અને તે સાહેબે કીધું કે 30,000 રૂપિયા ધીરણ નહીં મળે, તો સાહેબ કીધું એટલે પૂછું મેં 2.5 લાખ ભરેલા છે. તો કે લોડ્યુ લઈને મેં કાંઈ લોડિયાની અરજી આપી, અત્યારે કોઈ મારો જવાબ આપતા નથી, મને લોડ્યુ પણ નથી આપતા. ત્રાસ વિધા હોય સાહેબ,